મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં રજૂ કરાયેલા નવ કાર્યોને સરકારના મતે મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષના સભ્યોના પ્રશ્નોનો પ્રતિઉત્તર નહીં મળતા વોકઆઉટ કર્યું હતું. મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષતાએ મળી હતી. આ સભાની અંદર નવ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેને સર્વાના મતે મંજૂર કરવામાં આવ્યા હતા. તદઉપરાંત પ્રશ્નોત્તરી કાળમાં ભરાતા પાણી સહિતના મુદ્દે વિપક્ષોએ તડાપડી બોલાવી હતી, જેમાં તેમને પ્રતિઉત્તર નહીં મળતા વિપક્ષના જયદીપસિંહ સહિતનાઓએ વોકઆઉટ કર્યું હતું. આ દસ્તાવેજની ખરીદી પણ પ્રેમજીભાઈ ભૂદળભાઈ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ જે 1980માં જે પણ દસ્તાવેજ ભાડા થતો થયો છે, તેમાં પણ પ્રેમજીભાઈ ભૂદળભાઈની દ્વારા દસ્તાવેજ મ્યુનિસિપાલિટી સાથે એ પણ પ્રેમજીભાઈ ભૂદળભાઈ દ્વારા દસ્તાવેજની ખરીદી કરવામાં આવી છે. આમ આમાં કોઈ ત્રાહિત ઇસમ હોય તેવું ગણાઈ આવતું નથી. અને જે પ્રશ્ન પૂછે તો જવાબ તો આપે છે ને, ક્યારે આપવાનો આપવાનો સમય મને કઈ બોર્ડ ના કરે છે કેવો નિયમ છે કેવો, તો જવાબ આપે છે કે બધાને પ્રશ્ન પૂછે એનો. આ તો દાદાગીરી ઉપર બધા ઉતરી આવ્યો કે આજુ ભાઈ એ કઈ ક્યારે આપવાનો હોય સાહેબ, મેં તો પૂછું છે કમિશનર તમે યાદ છે. આમ જો થાંભા થાંભા અમાયર નામ ખરાબ ખોટું બોલતો તમ કરવા નીકળે છે. આ તાર મને બપોરે 4 વાગે યાર તાર 4 વાગે જો એટલે રવિવારે તો ઓફિસ ખોલતા હોય તો બધાના કામગીરી હારી થાય. આપણે તો ચેરમેન છે તમારી આગેવાની નીચે અત્યારે ભાવનગર વણતમ બે વિકાસ યાત્રા ચાલી રહી છે અને એમાં મેં જ ચીજ સહકાર આપે છે. માનનીય અધ્યક્ષ આપણે પ્રણાલી કઈ ક્યારે છે જવાબ આપવાની? મને સદસ્યને જણાવવાનું કે સામાન્ય રીતે સભા ભાવનગર મહાનગરપાલિકા અધ વિસ્તારમાં કયા કયા વોર્ડમાં પાણી ભરાય છે, એટલે જો આપણે વોર્ડ નો ઉલ્લેખ કરીએ અને એરિયા એરિયા શબ્દ લખેલો નથી પ્રશ્નમાં. એમણે ભાવનગર અધ વિસ્તારમાં સોસાયટી લીધી છે જે નાના મોટા પ્રોબ્લેમો છે એમાં વડવા રોડની અંદર શીતલા માતાની દેરી, નારી રોડ, કૈલાસવાડી, માઢિયા રોડ છે, કરચલિયા બ્રાની અંદર વાલગેટ ગેટ ચોક, ગરિયાવાડ, જ્યોતિષો ફેક્ટરી પાસેનો વિસ્તાર છે, તક્તેશ્વર બોર્ડમાં રેલવે સ્ટેશન પાસેનો વિસ્તાર છે, કુંભારવાડાની અંદરના અમુક વિસ્તારો છે, અમર સોસાયટી, રાધિકૃષ્ણ પાર્ટી રોડ, સત્યનારાયણ સોસાયટી 2, ગોપાલનગર મોમાઈ માતાના મંદિર પાસે, બોરતળામાં જે વિસ્તાર હતા એમાં તો સોલ્વ કરી દીધું છે, પૂજાનગર, ગણેશગઢને રેલવે સ્ટેશન, ખૂબ ખૂબ આભાર. એવા કેવા નાળા મુખ્ય પાંચ કયો કે એ દબાણ માં છે ને એને કારણે પાણી ભરે છે મુખ્ય પાંચ ગ્રુપ થાય છે એમાં તમે ઇન્વોલ્વ છો સાહેબ હું તમે બધા એટલા બધા જગ્યાએ પાણી ભરે છે ને એટલે થાકી જાય છે કઈ કઈ ને પ્રશ્ન સોલ્વ નથી થતો. મોંઘા ભાવના રોડ બનાવ્યો તમે સરદાર પટેલ થી લઈને વિરાણી સુધી સાહેબ બોલ્યા કેટલું પાણી રોડ ઉપર અને 2-3 દિવસ વરસાદમાં પાણી આવે 100% ભરાય પાણી નીકળી જવું જોઈએ. આપણે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવી અને એ પાણી ભરાવાના કારણે ત્યાં રોડ તૂટે છે, માટે મેં આ પ્રશ્ન પૂછ્યો છે. નિર્ણય કરવા જઈ રહ્યા છે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં. જી હા, આપણે ધોરણ જેની દરખાસ્ત છે એ આપણે જે ટાઉન પ્લાન અધ્યક્ષશ્રી આવો સાથે મળીને અભિમાનને હરાવીએ. કોઈનું ટક્યું નથી, કોઈનું ટકશે નહીં. આવો સાથે મળીને અભિમાનને હરાવીએ. કેટલાય સભ્ય આવ્યા, કેટલાય અસભ્ય આવ્યા, અધ્યક્ષ પણ આવ્યા, નેતા પ્રતિપક્ષ પણ આવ્યા, કેટલાક સત્તામાં તો કેટલાક વિપક્ષમાં અલગ અલગ પક્ષ આવ્યા. યાદ નથી 55માં કોણ અને 72માં કોણ, બરો ક્યારે અને પાલિકા ક્યારે, એ નથી યાદ તો આપણે પણ નથી રહેવાના યાદ. ત્યારે આવો સાથે મળીને અભિમાન ધરાવીએ.
આવી દરખાસ્તો કાઢી નાખતા હોય છે તો આવતા દિવસોમાં ક્યારેક આવું હશે ત્યારે કે ત્યારે શું નિર્ણય કરશો? સામાન્ય રીતે આપણે કોઈ પણ વોર્ડની મેટર પેન્ડિંગ હોય અને મહાનગરપાલિકાનું હિત સંકળાયેલ ના હોય, બે વ્યક્તિ વચ્ચેની અરસપરસની બાબત હોય, તો કોર્ટના નિર્ણયને આધીન જે પણ કોર્ટ નિર્ણય કરશે તે મુજબ આપણે નિર્ણય કરતા હોઈએ છીએ. માનનીય કલેક્ટરશ્રીએ પણ બિનખેતીમાં જે હુકમ કર્યો છે તેમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ કોર્ટમાં મેટર પેન્ડિંગ હોય, કોર્ટનો જે નિર્ણય આવશે તે બંને પક્ષકારોને બંધન કરતા રહેશે. આમાં મહાનગરપાલિકા કોર્ટ કેસમાં ક્યાંય પણ પાર્ટી નથી, મહાનગરપાલિકા કોઈ પણ કેસમાં સંકળાયેલ આપવા માટે અને એ ટેક્સ આપણને આવશે ત્યાર બદલ આપણે આગળ કરી રહ્યા છીએ. તો મારી ત્યારે પણ આ બાબતમાં વાત હતી કે ભાઈ ટેક્સ આપણે અમારો ધારો કે કોઈ પણ સામાન્ય અરજદાર એને એક નાનો એવો પ્લાન પાસ મંજૂર કરવા માટે આવવાનું હોય તો પણ એનું 100 વારનો કે 90 વારનો પ્લોટ હોય તો પણ એનો જૂનો કોઈ ખાલી પ્લોટનો પણ ટેક્સ બાકી હોય તો પણ આપણી એક ફાઇલ એક ટેબલથી એક આગળ ટેબલ વધતી નથી, ત્યારે આ આવડી મોટી મિલકત એના માટે આપણે એના તરફેણમાંથી આપણે નિર્ણય કરવા છીએ, સરકારમાં મોકલવા જઈ રહ્યા છીએ ભાડા, તો ત્યારે આ કેવી રીતે ટેક્સના ટેબલો પાસ કરી અને બોર્ડ સુધી પહોંચી ગયું એમાં મને ગંભીર મને ચિંતા જણાય છે. તો મને એવી અપેક્ષા પણ છે કે ભાઈ એમાં કઈ આપણે કાર્યવાહી કરવા માંગીએ છીએ, એમાં એવો એક કાગળ એડ થઈ શકે કે ભાઈ કોર્ટનો કોઈ પણ હુકમ અધિકારી લેવલે થતી હોય તો અધિકારી જો એને સંપૂર્ણ વિશ્વાસ હોય કે આવું થઈ ન શકે તો પછી એક એવો કાગળ ઉમેરવામાં આપણને કઈ વાંધો હોવો ન જોઈએ. ચોક્કસ એવું લીગલ ઓપિનિયન યોગ્ય લાગે લઈ અને એમાં કાગળ ઉમેરવો જોઈએ એવું મારું સૂચન છે, અને એમાં તમે હા પાડો તો વધારે અમને આમ રાહત. આપનું સૂચન આવકારીએ છીએ અમે, એનું આપો લીગલિટી વહીવટી રીતે શું કરવું એ રીતે દાદાજી હું સર નહીં કરું, તમારી રિક્વેસ્ટ કરે છે અમે, હું કોઈ નથી અને જીજીભાઈ હું કોઈ પણ હાથ જોડી બોલું છું તમને ભાઈ તમે બોલ્યા એ જાણે પૂછો બોલ્યા છે તમે બોલ્યા જીજીભાઈ હું માતાજી નામ નથી બોલ્યો કાલ દાદાજી અરે તમે એવું જ બોલ્યા તમે નથી બોલી શકતા બીજા સભ્યોનો ઉપરાણો લઈને તમારે બોલવાની જરૂર નથી એટલે હું નામ બોલ્યો કોઈ અરે આવી દાદાગીરી કઈ હવે લોકો ના પ્રશ્ન માટે આવ્યો ભાઈ દાદાગીરી વાત કરો હા કીધું બોલી માય છે વિનંતી બોલો તમે મારી યાર ખોટી દાદાગીરી તમારે તમે એવું બોલતા આવું ન કે બીજા કોઈની સત્તા નથી કોઈને ના ભરી કોઈ બોલવાની અને જો તો નોય બોલી ભાઈ કાલ અમારે કાળ મૂંગો ભરી નાવું સાહેબે ના નથી પડી સૌને બોલવાનો અધિકાર છે મારી કરતા તમે જોશથી બોલો અમે તમને રિક્વેસ્ટ કરી અધ્યક્ષતા માવતર કેવા આજની તારીખે નિમુબેનને અમે એટલે માનવીસીને પૂછવી છે અધ્યક્ષ મહિના પછી પક્ષપાત ન હોવો જોઈએ આ દિલ્હી લઈ જાઓ અમને ખબર પડે કે અધ્યક્ષ પછી ન બોલાય અરે રેકોર્ડ નથી આ ખોટો મને તો પાછા તમે બોલો અમને આ પક્ષપાતની એમાં કોઈ વાત આવી અરે કેમ આવું બોલો છો અરે નો બોલો સાહેબ તમને નો ગમ કોઈ હું લોકોના પ્રશ્ન ઉજાગર કરું છું તમે આપના બોલો છો તમે તમારા પ્રશ્ન રજૂ કરો છો તમે તમારું બોલો અરે તમને તમે મને દબીન દબ તમે મને દબાવવા માંગો છો નથી બોલું તમ તારે ભાઈ લોકોના હિતનું બોલ્યો અમે બોલ્યા છીએ કાંઈ ખોટું બોલ્યો હા આ ગરીબાને ઠેસ ભોગ્યો એક શબ્દ હોય ને બીજી ગરી હા હું લઈને મોઢામાં માફી માંગી લઈશ તમે એવું બોલ્યા હું બોલ્યો કસ બોલ્યા બધાની હાજરીમાં બોલ્યા કે બીજા લોકો બોલી શકતા નથી બોલ્યા એટલે હું તો એ તો કહું છું કે અમુક જણા ન કહી શકતા હોય તો માન્ય અધ્યક્ષ હું કહું છું
નામ નથી બોલ્યો. તમે તમારો પ્રશ્ન આગળ વધારો. વ્યવસ્થિત પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે. આની પહેલા મેં કીધું બે જાવ એટલે બે ગયો. એટલે પણ નો સાંભળવું લોકશાહી ની હત્યા છે. મેયર અમને બોલતા અટકાડે છે. મને લાગે આમાં મેયર ભાગીદાર રહેશે. આવા ખોટા કામ અમારે પાસ કરવા તો અમે ઉજાગર તો કરવાના ને. જો ખરેખર માન્ય અધ્યક્ષ લે તો લોકોનું માન ધ્યાન રાખવું જોઈએ ને. 52 કોર્પોરેટરને સાથે રાખવા જોઈએ. એની બદલે ચોખ્ખોઈ પક્ષપાટું વલણદાર મારી આરે રાખે છે. અમે લોકોના પ્રશ્ન એ બોર્ડમાં ચર્ચવી એને ગમતું નથી. એનું ખરાબ દેખાય અમે પ્રૂફ કરી દીધું. ફાઇલમાં કાગળ નહોતા. ફાઇલમાં કાગળ અત્યારે મેકાણા એટલે અમને ડારા દેશે અને અમને બોલવા નથી દેતા અને અમને અટકાડે છે. અત્યારે સાધારણ સભામાં ત્યાં નીકળી ગયા શા માટે નીકળી ગયા? બસ આ રીતે અત્યારે લોકશાહીનું ખૂન કરે છે. અમને બોલવા નથી દેતા.